બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. આવતીકાલથી ગરમી માટે તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડી ઘટવાની આગાહી છે. આવતીકાલથી 2-3 ડિગ્રી વધી શકે છે તાપમાન. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આવતીકાલથી ગરમી માટે તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડી ઘટવાની આગાહી છે. 2-3 ડિગ્રી જેટલું તાપમાન વધશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. ટંકારા અને સુરતના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આપશે હાજરી. ટંકારામાં ઋષિ જન્મોત્સવની ઉજવણીમાં હાજરી આપશે, તો સાંજે સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને SVNIT નો 20મો પદવીદાન સમારોહ યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. તો વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં SVNIT ના 12 વિદ્યાશાખાના 434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. પહેલો કાર્યક્રમ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ નિમિત્તે મોરબીના ટંકારા ખાતે જે મહોત્સવ છે, એમાં ત્રીજો અને છેલ્લો દિવસ છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તો સાંજે રાષ્ટ્રપતિ અને CM સુરતના SVNIT કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે, જેમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. યાત્રાધામ ગબ્બર પર આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. 5 દિવસ સુધી ચાલશે યાત્રા. પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખી યાત્રા શરૂ થશે. જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ સાથે સાથે યોજાશે. જિલ્લા કલેક્ટર, SDM તેમજ પોલીસ અધિકારીઓ ગબ્બર પર ઉપસ્થિત રહેશે. પરિક્રમા મહોત્સવને લઈ 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરાયો છે અને યાત્રિકો માટે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 51 શક્તિપીઠ મંદિરના માર્ગ પર નિઃશુલ્ક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરાયો છે અને આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રિકો માટે નિઃશુલ્ક અલ્પાહારની પણ સુવિધા કરવામાં આવી છે. 51 પાલખી યાત્રા જે 51 શક્તિપીઠની છે તે શરૂ થવાની છે અને આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ ઉપસ્થિત રહેશે. નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે 2 ટાઈમ કરેલી છે. જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે 2 અલગ અલગ જગ્યા છે. એક તો ગબ્બર તળેટી, જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા, અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને તો આજ વિષય પર વધુ માહિતી મેળવીશું. અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે. મહેન્દ્ર, આજથી જે પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે, કયા પ્રકારની તૈયારીઓ છે અને યાત્રિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે કેવી વ્યવસ્થા છે? ચોક્કસ પણ પંકજ, આપને બતાવી દઉં કે જે રીતે 51 શક્તિપીઠ ખાતે જે 51 મંદિરનું સ્થાપિત કરવામાં આવે છે, દેશ અને દુનિયામાં જે 51 શક્તિપીઠો છે તમામ મંદિરો અંબાજીના ગબ્બર તળેટી ખાતે સ્થાપિત કરવામાં આવે છે, તે માની શકાય કે એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું હતું એ સપનું સાકાર થયું છે અને છેલ્લા 9 વર્ષથી આ રીતે પાટોત્સવ ઉજવાય છે અને આ દિવસોમાં કહી શકાય છે કે આ મંદિરોની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચોક્કસપણે આપને બતાવી કે જે રીતે આજે પાલખી યાત્રા નીકળવાની છે અને આ પાલખી યાત્રા જે છે એ ગબ્બરની પરિક્રમા કરશે, 51 શક્તિપીઠ મંદિરોમાં પહોંચશે અને આ રીતે જે છે 51 સાથે પાલખીઓ બનાવવામાં આવી છે કે આ દરેક પાલખી જે છે એ ગબ્બર 51 મંદિરો ખાતે એક એક મુકતા જશે અને યાત્રિકો આગળ વધશે. સાથે આજે સંઘયાત્રાનું પણ આયોજન કરાયું છે અને આ સંઘયાત્રા જે છે 51 સંઘ છે જે એક એક મંદિરે મુકશે અને આગળ વધશે. એ જ રીતે આજે સુચારુ રૂપની વ્યવસ્થા કરી શકાય જે રીતે આજે આ પાટોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તેને ગુજરાતના અને આ સાંસદ સાહેબ જે બનાસકાંઠાના સાંસદ છે પરબતભાઈ પટેલ એ આ યાત્રાનો પ્રારંભ કરાવશે અને તેના માટે એમ કહી શકાય કે બધા અધિકારીઓ છે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આજે બધા જ આ પાટોત્સવ નિમિત્તે ગબ્બર ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં પાલખી યાત્રા છે એ પાલખી યાત્રાનો પ્રારંભ થવા જશે. પંકજ જી, મહેન્દ્ર, ખાસ જે યાત્રિકો ત્યાં આવ્યા છે તેમનામાં કેવો ઉમંગ દેખાઈ રહ્યો છે આ મહોત્સવને લઈને, તેમની સાથે જરા વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. જ
જી એક મિનિટ આપણે બનાવવા માંગીએ છીએ, આજે આ પાલખી યાત્રા છે, કેટલી પાલખીઓ છે અને કઈ રીતે આ યાત્રા પરિભ્રમણ કરશે? પ્રતિ વર્ષ 2000 કંઈક થોડા વર્ષ પહેલાં જ આ પાલખી યાત્રાઓ ચાલુ થઈ છે અને એમાં 51 શક્તિપીઠની 51 પાલખી અને સાથે મુખ્ય પાલખી સાથે માતાજીની 51 શક્તિપીઠની પ્રદક્ષિણા થશે. આ 51 જે મુખ્ય પાલખી સાથે જે છે, 51 મુખ્ય પાલખી છે, 51 એકન મંદિરે પડશે અને બાકીની જે 51 પાલખીઓ છે એ એક એક મંદિરે મૂકતા જશે. અને આ રીતે સમગ્ર અંબાજી જે ગબર પરિક્રમા પથ છે એ લગભગ 2.5-3 કિલોમીટરનો પથ છે, જેના અંદર લગભગ 2200 ઉપરાંત પગથિયા છે આ લોકો પરિભ્રમણ કરશે. પંકજ મહેન્દ્ર, એમની પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરશું કે આ જે પરિક્રમા છે એમાં યાત્રિકોને ખાસ શું નવું આકર્ષણ આ વખતે જોવા મળવાનું છે આ પરિક્રમાથી? આ ચોક્કસપણે પંકજ આપણે બતાવીશ કે આ જે રીતે નવું આકર્ષણ જે છે દિવસે દિવસે જે રીતે પ્રારંભ થતો હોય છે, હાલ તબક્કે અયોધ્યાનું જે મંદિર છે આ મંદિરની પણ પ્રતિકૃતિ આ પરિક્રમા પથ ઉપર મૂકવામાં આવી છે, જેથી કરીને ભક્તો જે છે પરિક્રમામાં જે દર્શન કરી અને રામ મંદિર જવાનું પણ એક એક સંદેશો તેમને મળી શકે તેવી રીતે પરિક્રમાની જે પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે. તે સિવાય જે છે ખાસ કરીને અંબાજી જે માય ભક્તો જે આવવાના છે એ તમામ ભક્તોને કોઈપણ જાતનો ખર્ચ ન કરવો પડે તેના માટે તમામ વાહન વ્યવસ્થા જે મુસાફરી છે ફ્રી કરવામાં આવી. એટલું જ નહીં, 5 દિવસે આ પરિક્રમા મહોત્સવ યોજવાનો છે. એ 5 દિવસનું નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. અને રસ્તામાં જે છે રસ્તામાં પણ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જગ્યા જગ્યા ઉપર જે છે પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, પોલીસની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્ય વિભાગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને કોઈ થાકી જાય કે અન્ય કોઈ જાતની ઘટના બને તો તેને પહોંચી મળવાના પણ સંપૂર્ણ તૈયારીઓ આ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પંકજ જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું શાહના હસ્તે વિકાસની ભેટની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમિત શાહના હસ્તે આજે મળશે વિકાસની ભેટ. મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ મળશે. સવારે 10 વાગે થલતેજમાં એએમસી દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે, તો સવારે 10:30 કલાકે જૂના વાડજમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા નવનિર્મિત ઈડબ્લ્યુએસ 588 આવાસનું લોકાર્પણ કરશે, જ્યારે 10:45 કલાકે જૂના વાડજમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર 1નું લોકાર્પણ થશે. સવારે 11 કલાકે નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપે સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં હાજરી આપશે, તો સવારે 11:15 કલાકે નવા વાડજમાં એએમસીના વિકાસલક્ષી વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને અહીં જાહેર સભાને પણ સંબોધશે. બપોરે 2 કલાકે જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદઘાટન અને ત્યાં પણ એક જાહેર સભાને સંબોધન કરશે. અને 4:30 કલાકે SGVP કેમ્પસ છારોડીમાં ગાંધીનગર પ્રીમિયર લીગ ક્રિકેટનો મહાસંગ્રામનું ઉદઘાટન કરશે અને ત્યાં પણ એક નાની જાહેર સભાને સંબોધશે. આ તરફ સીજે ચાવડા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા, વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. સીઆર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં. ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે ભાજપના વખાણ પણ કર્યા છે. હવે જોવાનું છે કે આજે તેઓ ભાજપમાં જોડાયા બાદ શું નિવેદન આપે છે. શક્યતા પૂરેપૂરી છે કે આજે જ તેઓ બીજેપીમાં જોડાઈ જશે. વિજાપુરના તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. થોડા દિવસ પહેલા જ તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું, કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું હતું અને હવે આજે તેઓ વિધિવત ભાજપમાં જોડાઈ જશે.